સુરતના પાસોદરામાં પ્રેમીએ પ્રેમિકાની સગાઈ થઈ જતા પ્રેમિકાના ઘરમાં ઘૂસી પ્રેમિકાને ચપ્પુ માર્યું હતું. યુવતીની બહેન વચ્ચે પડતા તેમણે પણ ચપ્પુ મારી દીધું હતું. ત્યારબાદ પ્રેમી યુવકે પોતાના પર જ જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાપી દીધી હતી, જેમાં તેને યુવતીને બાથ ભીડી દીધી હતી, જેમાં યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી અને યુવકનું મોત થયું હતું. સમગ્ર મામલે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના સરથાણા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ પાશોદરાના ઓમ ટાઉનશીપમાં હૈયું હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી હતી. આજથી 6 મહિના પહેલા ઓમ ટાઉનશીપમાં રહેતી યુવતી અને તે જ ટાઉનશીપમાં રહેતા યુવકને પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે 2 દિવસ પહેલા પ્રેમી યુવતીની સગાઈ નક્કી થઈ ગઈ હતી. આ વાતનો રોષ રાખી પ્રેમી યુવક અંકિત જયંતિ બાંભડા યુવતીના ઘરે ઘૂસી ગયો હતો. યુવતીના માતા પિતા શાળી પાલીસનું કામ કરતા હોવાથી ઘરે માત્ર 2 બહેનો જ હતી. ઘરમાં ઘૂસેલા યુવાને પહેલા પ્રેમિકાને ચપ્પુના ઘા માર્યા અને તેને બચાવવા જતા બીજી બહેનને પણ હાથના ભાગે ચપ્પુના ઘા વાગ્યા હતા. એટલું જ નહીં, પ્રેમમાં પાગલ બનેલા યુવાને પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી પોતાના શરીર પર જ આગ લગાવી દીધી હતી. આગ લગાવી બાજુમાં જ ઉભેલી પ્રેમિકાને યુવાને બાથ ભીડી લીધી હતી. આ ઘટનામાં પ્રેમી યુવાન ભડથું થઈ ગયો હતો અને ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. યુવતી ગંભીર રીતે દાઝી જતા અને ચપ્પુની ઈજા પહોંચતા સારવાર માટે બંને બહેનોને સ્મિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. સમગ્ર મામલે સરથાણા પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ શૈલેષગીરી સોમવારગીરી છે. ઘટનામાં મને કહે હું તો કામે નીકળી જ મારી ઘરેથી સુંગીને છોકરો કંઈક પેટ્રોલ લઈને આવીને સળગ્યો અને મારી છોકરીને સરી મારીને પોતે છોકરીને માથે પેટ્રોલ નાખીને સળગાવેલ છે. એ કાંઈ અમે જાણતા નથી. બરાબર થઈ પેલા મારી છોકરીને હમણાં સગાઈ કરીને આવી છોકરો રોડે ધમકી આપતો આ તને મારા તારી સાથે લગ્ન કરવા છે ને બોલવું છે ને એમ કરતો. પછી ઓછીને તનો ઘરે આવ્યો છે ને રિલેશન નથી મારા સસરાના ગામનો છે એટલે રિલેશનમાંથી છે એ ત્રીજા વિભાગમાં રહેશે. સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના પાસોદરા ગામે ઓમ ટાઉનશીપમાં એક યુવતી ને એક યુવક સાથે 6-1 માસ પહેલાં પ્રેમ સંબંધ હતો અને એ બાબતે એના પરિવારને ખબર પડી જતાં સંબંધ બંધ કરી દીધો, કાપી નાખેલો. તો અને 2 દિવસ અગાઉ આ યુવતીની સગાઈ થઈ જતાં યુવકે પોતે આ યુવતી પોતાની સાથે બોલતી ન હોવાથી તેના ઘરે જઈ અને ઘરમાં પ્રવેશ કરી અને સાથે પોતે પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી સાથે લઈ ગઈ અને ચપ્પુ સાથે લઈ જઈ અને યુવતી ઉપર હુમલો કરી અને ચપ્પાનો ઘા મારેલો. તેમજ એની બહેન પણ ઘરે હાજર હતી તો એ છોડાવવા વચ્ચે પડતા એના હાથે બચકા ભરેલા અને ઝપાઝપી દરમિયાન યુવતી તથા તેની બહેનને હાથના ભાગે ચપ્પુથી ઈજા કરેલી અને પોતે જાતે જ પોતાની સાથે લાવેલ પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટી અને પોતે સળગી જઈ અને યુવતીને પોતે બાદ ભીડી દેતા યુવતીને પણ પોતે મોઢાના ભાગે છાતીના ભાગે તેમજ હાથે દજાડી અને યુવતીને જીવ લેવા માટે પ્રયત્ન કરતા આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો તેમજ ઘરમાં અપ્રવેશ બાબતે અને હુમલો કરવા બાબતેનો ગુનો નોંધવામાં આવેલો છે. આ સદર યુવક પોતે પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી અને સળગવાનો પ્રયત્ન કરતા પોતે મરણ ગયેલ છે. આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો નોંધવામાં આવેલ છે અને ગુનો નોંધી અને હાલ સરથાણા પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે. યુવાન પોતે અંકિત જયંતિભાઈ બંભાળા કરી અને પોતે હીરા ઘસવાનો ધંધો કરતો હતો અને હમણાં એની નાઇટ પાલી ચાલતી હોય સવારે ઘરે હતો અને આ રીતે યુવતીના ઘરે જઈ અને આ ઘટનાને અંજામ આપે છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.